गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर आपणे आंतरराष्ट्रीय अंक संख्या पद्धति अने भारतीय अंक संख्या पद्धतिनो ख्याल मेळव्यो हतो। आजे आपणे थोड़ा उदाहरणना दाखला लई लईए। तो अहीं मैं बे रकम लखी छे, एमां पहला नंबरनी वर्ष 1991 सुंदरनगरनी वस्ती 235,471 हती। वर्ष 2001 તેમાં 72,958 વધારો જોવા મળ્યો। તો 2001 શહેરની વસ્તી કેટલી હશે? હવે આ દાખલામાં જુઓ, તમને અહીં વસ્તી આપી છે અને એમાં વધારો કીધો છે 2001 તેમાં 72,958 વધારો જોવા મળ્યો છે। વધારો આવ્યો એટલે કે એમાં ઉમેરો, અથવા તો જો તમને અહીંયા કહ્યું હોત કે ઘટાડો થયો છે, ઘટાડો થયો હતો વાત કરું, પરંતુ આ દાખલામાં આપણને વધારો આપ્યો છે, તો આપણે દાખલો કરીએ। તો 1991 કેટલી વસ્તી હતી? 235,471। વર્ષ 1991 235,471 વસ્તી હતી। ત્યાર પછી 2001 તેમાં વધારો થયો, વધારો થયો એટલે કે પ્લસ, કેટલો વધારો થયો? 72,958 વર્ષ 2001 એટલે કે, તો 2001 શહેરની વસ્તી કેટલી એટલે કે આ બંનેનો સરવાળો, ચલો 8 ને 9, 7 ને 5, 12 બગડો વધી આવી, 9 ને 1, 10 ને 4, 14 વધી આવી, 5 ને 1, 6, 6 ને 2, 8, 7 ને 3, 10 વધી આવી, 1 ને 2, 3। એટલે કે વર્ષ 2001 કુલ વસ્તી 1 ની કુલ વસ્તી, ચલો અહીં જોઈ લઈએ, તો 2001 શહેરની વસ્તી કેટલી હશે એટલે કે 308,429 માણસો 2001 હશે। ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હવે આપણે બીજો દાખલો લઈ લઈએ। એની અંદર એક રાજ્યમાં વર્ષ 2002 અને 2003 વેચાયેલી સાયકલની સંખ્યા 743,000 હતી। ચલો આપણે પહેલા લખી દઈએ 743,000 વર્ષ 2002 અને 2003 સાયકલ, ઓકે। ચલો 2002 અને 2003 743,000 સાયકલોની સંખ્યા હતી। ત્યાર પછી 2003 અને 2004 સાયકલનું વેચાણ કેટલું થયું? 8,100,000 વર્ષ 2003 અને 2004 સાયકલનું વેચાણ, બરાબર। કયા વર્ષમાં સાયકલનું વેચાણ વધુ થયું? હવે તમને જોઈ લો, વર્ષ 2002 અને 2003 743,000, ત્યાર પછી 2003 અને 2004 કેટલું હતું? 800,000, બરાબર। એટલે તમને ખ્યાલ આવી ગયા કે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો 800,000। એટલે કે કયા વર્ષમાં વેચાણ વધુ થયું? તો વર્ષ 2003 અને 2004 સાયકલનું વેચાણ વધુ થયું। ચલો મળી ગયો, ખ્યાલ આવી ગયો? ત્યાર પછી અને કેટલી વધુ, હવે તમને કહ્યું છે, પહેલા તો કહ્યું કે આ બંનેમાંથી કયું વધારે વેચાણ થયું? તો 2003 અને 2004, પણ કેટલું વધુ? તો હવે શું કરવું પડશે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીશું, તો 800,000 માઇનસ 743,000, ચલો બાદ બાકી કરી લઈએ,
जीरो माथी जीरो जीरो, जीरो माथी जीरो एक, माथी जीरो एक, चलो जीरो माथी त्रण जाए ना जाए तो अहीं बदली लो એટલે કે 7 અહીંયા 10 અને અહીંયા 9 चलो 10 માંથી 3 ગયા તો કે 7 9 માંથી 4 ગયા તો કે 5 7 માંથી 7 ગયા તો 0 કેટલી વધુ તો 57100 સાયકલનું વેચાણ વધુ થયું 2003 અને 4 માં મિત્રો ખ્યાલ આવી ગયો ઉદાહરણ 1 અને 2 ત્યાર પછી હવે ઉદાહરણ લઈશું આપણે 3 ઉદાહરણ નંબર 3 જોઈ લઈએ નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે एक नकल में 12 पाना छे एक नकल में 12 पाना छे एक नकल में 12 पाना छे दररोज 11980 नकल छापवामां आवे छे કેટલા પાના દરરોજ મુદ્રિત થાય છે ફરીથી જોઈ લઈએ રકમ એકવાર નકલ અખબાર દરરોજ પ્રકાશિત થાય છે એક નકલમાં 12 પાના છે દરરોજ 11980 નકલ છાપવામાં આવે છે તો કુલ કેટલા પાના દરરોજ મુદ્રિત થાય છે હવે આપણે અહીંયા જોઈ લો પહેલા તો અહીંયા જોવાનું એક નકલમાં કેટલા પાના છે તો કે 12 દરરોજ કેટલી નકલો છાપવામાં આવે છે તો 11980 તો 11980 નકલ હવે એક નકલમાં કેટલા પાના છે તો કે 12 તો ગુણ્યા 12 પાના ગુણાકાર કરીશું ચલો બે રકમ છે તો 0 1 ગુણ્યા 0 એટલે 0 8 9 એકા 9 1 એકા 1 1 એકા 1 વત્તા 2 ગુણ્યા 0 એટલે કે 0 8 2 16 વધી આવી 1 9 2 18 ને 1 19 વધી આવી 1 2 કા 2 ને 1 3 2 કા 2 ચલો આ બંનેનો સરવાળો કરીશું 0 6 9 ને 8 17 વધી આવી 1 9 ને 1 10 ને 3 13 વધી આવી 1 2 ને 1 3 ને 1 4 1 ના 1 તો કુલ કેટલા પાના મુદ્રિત થાય છે તો 1,43,760 પાના ફૂલ પાના ના મુદ્રિત થાય છે ખ્યાલ આવ્યો મિત્રો ફરીથી જોઈ લઈએ કે તમને એક નકલમાં 12 પાના કયા અને દરરોજ 11,980 નકલો છાપવામાં આવે છે તો 11,980 નકલો છે એક નકલમાં 12 પાના છે એટલે કે ગુણ્યા 12 કર્યા એનો ગુણાકાર કરે તો કુલ મુદ્રિત કેટલા પાના થાય છે 1,43,760 ચલો હવે ઉદાહરણ નંબર 4 જોઈ લઈએ
उदाहरण नंबर चार, नोटबुक बनावा माटे माटे नोटबुक बनावा माटे उपलब्ध कागळ सीटनी संख्या संख्या 75,000 छे। दरेक कागळ सीट नोटबुक ना आठ पाना बनावे छे। दरेक नोटबुक मा बसो पाना सामेल छे। उपलब्ध कागळ सीट माथी કેટલી નોટબુક બનાવી શકાય? ચલો મિત્રો, આપણે જોઈ લઈએ ઉદાહરણ। નોટબુક બનાવવા માટે ઉપલબ્ધ કાગળ સીટની સંખ્યા 75,000 છે। દરેક કાગળ સીટ નોટબુકના 8 પાના બનાવે છે, એટલે કે આ કાગળ સીટ જે છે 75,000, એક કાગળ સીટ કેટલા પાના બનાવે છે? 8। દરેક નોટબુકમાં 200 પાના સામેલ છે, તો ઉપલબ્ધ કાગળ સીટમાંથી કેટલી નોટબુક બનાવી શકાય? તો આપણે જોઈએ, એક કાગળ સીટમાંથી તમે કેટલા પાના બનાવો છો? 8। એક કાગળ સીટમાંથી કેટલા પાના બને છે? 8। એવી કેટલી કાગળ સીટ છે? 75,000। તો 75,000 કાગળ સીટ, એમાંથી કેટલી પાના બને છે નોટબુકના? 8 ના પાના। તો ચલો, 0 0 0, 8 5 40, 0 વધી આવી 4, ચલો 8 6 56, 56 ને 60, 56 ને 4 60, ચલો જોઈ લઈએ। તો હવે તમને કુલ કેટલા પાના મળ્યા? કાગળ સીટ હતી 75,000, નોટબુકના પાના એક સીટમાંથી 8 બને, એટલે ગુણ્યા 8, એટલે કે 6 લાખ કુલ પાના કેટલા બન્યા? 6 લાખ કુલ પાના। હવે 6 લાખ પાના બન્યા, હવે એમાંથી 200 પાનાની એક નોટબુક, એટલે કે 6 લાખ ભાગ્યા 200। ચલો મિત્રો, 200 × 3 કરો, એટલે 2 × 3 6 થાય, એટલે 3, એટલે કે 600। 0 0 0, 3 0 વધ્યા, એટલે કે ઉપર મૂકી દો, એટલે કે કેટલી નોટબુક થશે? કાગળ સીટમાંથી નોટબુક બનાવી શકાય, કેટલી નોટબુક બનાવી શકાય? તો 3,000 નોટબુક બનાવી શકાય। મિત્રો, ખ્યાલ આવ્યો? ફરી જોઈ લો કે તમને કાગળ સીટ આપી હતી 75,000, એક સીટમાંથી 8 પાના બને, એટલે ગુણ્યા 8 કર્યા, એટલે આયા 6 લાખ। હવે કુલ પાના 6 લાખ છે, પરંતુ આપણે એક નોટ 200 પાનાની બનાવવાની છે, એટલે 6 લાખ ભાગ્યા 200, એટલે કે 3,000 નોટબુક બનાવી શકાય। હવે સ્વાધ્યાય 1.2 જોઈ લઈએ। ચલો મિત્રો,
હવે આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલા નંબર 1 જોઈ લઈએ। શાળામાં 4 દિવસ માટે પુસ્તક પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું। કાઉન્ટર પર પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચાણમાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 1094, 1812, 2050, 2751 છે। તમામ 4 દિવસમાં વેચાણમાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો। ચલો હવે જોઈ લઈએ। તો 4 દિવસનું પ્રદર્શન છે તો એમાં ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું। તો પહેલા દિવસે 1094, બીજા દિવસે 1812, ત્રીજા દિવસે 2050 અને ચોથા દિવસે 2751 છે। તમામ 4 દિવસમાં વેચાણમાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો, એટલે કે 4 દિવસમાં જેટલી પણ ટિકિટો વેચી ને એ બધાનો સરવાળો કરવો પડશે। કુલ એટલે કે પ્રથમ દિવસે કેટલી ટિકિટો? 1094 પ્રથમ દિવસે ટિકિટનું વેચાણ, બીજા દિવસે કેટલું હતું? 1812 બીજા દિવસે ટિકિટનું વેચાણ, ત્યાર પછી ત્રીજા દિવસે 2050, ત્રીજા દિવસે, ચોથા દિવસે એટલે કે અંતિમ દિવસે 2751 દિવસે। તો તમામ 4 દિવસમાં એટલે કે તમામ 4 દિવસમાં વેચાણમાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો, એટલે કે આ ચારેયનો આપણે શું કરવો પડશે? સરવાળો। તો ચલો જોઈ લઈએ। 4 ને 2 6, 6 ને 7, 5 ને 5 10, 10 ને 1 11, 11 ને 9 એટલે કે 20, વધી આવી 2। ચલો 7 ને 8 15, 15 ને 2 17, વધી આવી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7। એટલે કે 4 દિવસમાં કેટલી ટિકિટોનું વેચાણ થયું? 7707 કુલ ટિકિટોનું વેચાણ કેટલું આવ્યું મિત્રો? કુલ ટિકિટોનું વેચાણ 7707। ચલો હવે દાખલા નંબર 2 જોઈ લઈએ। શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે, તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે, તે કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તેણે હજી વધુ કેટલા રનની જરૂર છે? હવે શેખર એક ખેલાડી છે, તેને કુલ રન કેટલા બનાવ્યા? 6980, પરંતુ તે પોતાના 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તો હજી તેને કેટલા રનની જરૂર છે? તો એની જોડે 6980 રન તો છે, પણ પૂરા કેટલા કરવા ઈચ્છે છે? 10000, એટલે કે 10000 માંથી તેને કરેલ રન આપણે બાદ કરીશું, એટલે કે એને કેટલા બાકી રન કરવા રહ્યા એ મળી જશે। તો કુલ રન કેટલા છે? 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે। કેટલા રન પૂર્ણ કરવા ઈચ્છે છે? 10000, તેમાંથી બનાવ્યા રન કેટલા? એને 6980 અત્યાર સુધીના રન, સુધીના રન પૂર્ણ કરવા કેટલા ઈચ્છે છે? 10000, અત્યાર સુધી એને કેટલા બનાવે? 6980, તો આપણે જોઈ લઈએ 0। ચલો 0માંથી 8 ના જાય, એટલે કે અહીંયાથી 10 કો લઈશું, અહીંયા આવશે 9, અહીંયા પણ આવશે 9, 10માંથી 8 ગયા એટલે કે 2, 9માંથી 9 ગયા તો 0, 9માંથી 6 ગયા તો 3, એટલે કે કેટલો જવાબ આવ્યો? 3020, એટલે કે તેણે હજી વધુ કેટલા રનની જરૂર છે? તો હજી શેખરને કેટલા રનની જરૂર છે? શેખરને
बाकी रन એટલે કે અહીંયા લખવાનું તેણે શેખરને હજી 3020 રનની જરૂર છે. શા માટે 3020 ની રનની જરૂર છે? કારણ કે તેને 10,000 રન પૂર્ણ કરવાના છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હવે દાખલા નંબર 3 જોઈ લઈએ. દાખલા નંબર 3. ચૂંટણીમાં સફળ ઉમેદવારે વારે 577,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી જેને 348,700 મત મેળવ્યા હતા સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી ચલો મિત્રો જોઈ લઈએ. અહીંયા આપણે ચૂંટણીમાં સફળ ઉમેદવાર એટલે કે જીતેલ ઉમેદવાર 577,500 મત મેળવ્યા. તેમના નજીકના પ્રતિસ્પર્ધી એટલે કે તેની સામે જે ઊભો રહ્યો હતો એમને 348,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી એટલે કે સફળ ઉમેદવારે તેનાથી કેટલા મત વધુ મેળવ્યા. તો અહીં આપણે શું કરીશું? બાદ બાકી 577,500 જીતેલ ઉમેદવારે મેળવ્યા તેલ ઉમેદવારે મત મેળવ્યા. ચાલો ત્યાર પછી નજીકના પ્રતિસ્પર્ધી એટલે કે હરેલ ઉમેદવાર 348,700 હારેલ ઉમેદવારે મત મેળવ્યા. ચલો હવે જોઈ લઈએ. 0, 0, 0, 0, 5, 7 છે એટલે વધી લો. અહીંયાથી 6 વધી આવી 10, 10 ને 5 15, 15 માંથી 7 ગયા તો કે 8. ચલો 6 માંથી 8 ના જાય ફરી 10 કોલો. 10 ને 6 16, 16 માંથી 8 ગયા તો કે 8. ચલો અહીંયા 6, 6 માંથી 4 ગયા તો કે 2. 5 માંથી 3 ગયા તો કે 2. બરાબર મિત્રો? એટલે કે 228,800 જીતેલા ઉમેદવારે વધુ મત મેળવ્યા એટલે લખી શકાય કેટલા મતોથી જીત હાસિલ કરી? 228,800 મતની સરસાઈથી ચૂંટણી જીતી.
ख्याल आयो मित्रों केटला मतो थी 2,28,800 मतो थी। चलो दाखला नंबर 4 जोई लो। दाखला नंबर 4 कीर्ति बुक स्टॉले कीर्ति बुक स्टॉले जून महीनाना प्रथम सप्ताह में बे लाख पंचासी हज़ार आठ सौ एकाणु रुपियाना पुस्तकों वेच्या अने महीनाना बीजा सप्ताह में महीनाना बीजा सप्ताह में 4,768 रुपियाना पुस्तकों वेच्या। 2 अठवाडिया मळीने કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? અને કેટલું હતું? ચલો મિત્રો જોઈ લઈએ દાખલા નંબર 4। કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તક વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તક વેચ્યા। 2 અઠવાડિયા મળીને કુલ કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વધારે વેચાણ હતું અને કેટલું? તો અહીં આપણે જોઈ લઈએ કે તમને પ્રથમ સપ્તાહમાં વેચાણ કેટલું આપેલું છે। પ્રથમ સપ્તાહનું વેચાણ 2,85,891 રૂપિયા। ચલો બીજા સપ્તાહમાં વેચાણ 4,768 રૂપિયાનું। ચાલો તમને બે વેચાણમાં પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાનું વેચાણ, બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાનું વેચાણ, આટલો ખ્યાલ આવી ગયો। ત્યારબાદ 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું? આ પહેલું અને બીજું મળીને કુલ કેટલું? તો સરવાળો કરો બંને વચ્ચે, એટલે કે આટલા 8 ને 9 9 ને 6 15 વધી આવી 8 ને 9 15 15 ને વધી આવી 1 15 15 ને 16 વધી આવી 1 5 ને 6 8 ના 8 4 ને 2 6, એટલે કે કુલ કેટલા રૂપિયાનું વેચાણ કર્યું? તો 6,86,659 રૂપિયાનું કુલ રૂપિયા કેટલા આવ્યા? 6,86,659। ચલો કુલ કેટલું વેચાણ થયું એ મળી ગયું, કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું એ તો તમને ખ્યાલ આવી જશે। ચલો પ્રથમ સપ્તાહમાં 2,85,891, બીજા સપ્તાહમાં
4,768, એટલે કે કયા સપ્તાહમાં આવે, બીજા સપ્તાહમાં વેચાણ વધારે, બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું. ચલો ત્યાર પછી કેટલું વધારે, પહેલા અને બીજા, એટલે કે બીજામાં વધારે છે પણ બીજા સપ્તાહમાં પહેલા સપ્તાહ કરતા કેટલું વધારે વેચાણ, તો અહીં આપણે શું કરશું, બાદ બાકી 4,768 ઓછા પ્રથમ સપ્તાહનું 2,85,891. ચલો આ બીજા સપ્તાહનું વેચાણ અને પહેલા સપ્તાહનું વધારે વેચાણ, એટલે કે આપણને બીજા સપ્તાહમાં કેટલું વધારે વેચાણ છે પહેલા સપ્તાહ કરતા એ મળી જશે. 8માંથી 1 જાય તો 7, 6માંથી 9 ન જાય 10 કોલો, એટલે કે અહીંયા થયા 16, 16માંથી 9 નીકાળો એટલે થશે 7. ચલો 6માંથી 8 ન જાય 10 કોલો, એટલે કે 16, 16માંથી 8 ગયા તો કે 8, અહીંયા આવશે 9, 9, 9માંથી 5 ગયા તો કે 4, 9માંથી 8 ગયા તો કે 1, 3માંથી 2 ગયા તો કે 1. એટલે કે કેટલું વધારે વેચાણ છે બીજા સપ્તાહમાં પહેલા સપ્તાહ કરતા, તો પ્રથમ સપ્તાહ કરતા બીજા સપ્તાહમાં 1,14,877 રૂપિયાનો પ્રથમ સપ્તાહ કરતા બીજા સપ્તાહમાં રૂપિયાનું વેચાણ વધુ છે. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે કે બીજા સપ્તાહમાં પહેલા સપ્તાહ કરતા 1,14,877 રૂપિયાનું વેચાણ વધુ છે. દાખલા નંબર 5 હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું.